રખડતા ઢોરોનો આતંક ક્યારે અટકશે? શું રખડતી રંજાડમાંથી મુક્તિ મળશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે હાઈકોર્ટે ફટકાર લગાવી છે, તે બાદ પણ અમુક જે વિસ્તારો છે તેની સ્થિતિ નથી સુધરી રહી. હાઈકોર્ટે ફટકાર બાદ પણ નડિયાદમાં સ્થિતિ સુધરી નથી. જાહેર માર્ગો પર હજી પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહ્યો છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ડામવા પાલિકાએ માત્ર કાગળ પર કાર્યવાહી કરી છે. શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં રખડતા ઢોર ન જોવા મળે. મિશન રોડ, પીજ રોડ, કોલેજ રોડ, સ્ટેશન રોડ, સંતરામ રોડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં રખડતી રંજાડ જોવા મળી રહી છે. રખડતી રંજાડથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હાઈકોર્ટના આદેશ પછી પણ નડિયાદ નગરપાલિકાનું તંત્ર ઊંઘતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે રોડની ઉપર રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે, છતાં પણ નડિયાદનું જે વહીવટી તંત્ર છે તે માત્ર ગણતરીની ગાયો પકડીને કામગીરી કર્યાનો સંતોષ અનુભવી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે દ્રશ્યોની અંદર પણ અત્યારે જોઈ શકાય છે કે ગાયોનો ત્રાસ નડિયાદ શહેરની અંદર યથાવત છે. ત્યારે નડિયાદના નાગરિકો નગરપાલિકા પાસે હવે એક અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓને રખડતા ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે. ધર્મેન્દ્ર કપાસી, ટીવી 9, નડિયાદ. તો બીજી તરફ પાલિકાના સત્તાધીશો લાજવાને બદલે ગાજિયા નિર્દોષનો ટોપલો ગૌશાળાના સંચાલક પર ઢોળ્યો. સાંભળો ચેરમેનની સુફિયાણી વાતો. નગરપાલિકા પાસે અત્યારે એક જે ઢોર ડબ્બો છે એની ક્ષમતા વધારવાની અમે કાર્યવાહી ચાલુ કરેલ છે અને નગરપાલિકા વિસ્તારમાં એક અન્ય ઢોર ડબ્બો બનાવી અને એની અંદર લગભગ 200 કે 300 ગાયો અમે રાખી શકીએ એવી પણ વ્યવસ્થા અમે કરેલ છે. આ ઉપરાંત આજુબાજુના વિસ્તારમાં જે ગૌશાળો આવેલી છે તેમને પણ અમે વિનંતી કરેલી છે, પણ એમનો હજી કોઈ તરફથી પોઝિટિવ સહકાર નથી મળ્યો કે જેથી અમે આ ગાયોને ત્યાં મોકલી શકીએ.